फर्स्ट कंजक्शन इज एंड, गुजराती अर्थ एनो थाय छे अने। ज्यारे ज्यारे वाक्यमां बे विशेषण, बे नाम के बे सर्वनाम अथवा बे क्रियापद जोड़वाना होय त्यारे आपणे ए बन्ने विशेषण, बे नाम के बे सर्वनामनी वच्चे एंड मूकीने ए वाक्यने जोड़ी शकीए छीए। एक्जाम्पल पहलू, ही इज टॉल, ही इज स्ट्रॉंग। अहीं करता एक ज छे ही, पण एना माटे बे विशेषणनो उपयोग थयो छे, टॉल एंड स्ट्रॉंग। तो आ वाक्यने आपणे एक केवी रीते बनावी शकीए? तो ही इज टॉल एंड स्ट्रॉंग। એટલે કન્જક્શનનું કામ છે વાક્યને જોડવાનું અને એને વધારે મિનિંગફુલ બનાવવું। બીજું એક્ઝામ્પલ, મહેશ ઇઝ ક્લેવર, દર્શન ઇઝ ક્લેવર। અહીંયા વિશેષણ એક જ છે પણ વ્યક્તિ અલગ અલગ છે, તો એ વ્યક્તિ બંને વ્યક્તિના નામની વચ્ચે, બે નામની વચ્ચે એન્ડ મૂકીએ તો વાક્ય આપણું આ રીતે જોડાય, મહેશ એન્ડ દર્શન આર ક્લેવર। એટલે આ રીતે બે વિશેષણ, બે નામ, બે સર્વનામ કે બે ક્રિયાપદને જોડવા માટે આપણે એન્ડ શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ। સેકન્ડ, બટ, એનો ગુજરાતી અર્થ છે પરંતુ। બટ એ બે વિરોધી વાક્યોને જોડે છે, જ્યારે પ્રથમ વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં વિરોધાભાસ દર્શાવાતો હોય ત્યારે આપણે એ વિરોધાભાસ દર્શાવતા વાક્યને બટ મૂકીને જોડી શકીએ છીએ। એટલે બટનો ઉપયોગ જ્યારે જ્યારે આવે ત્યારે જે બે વાક્ય આપેલા હોય આપણને, તો એ બંને વાક્યમાં કોઈક પ્રકારનો વિરોધાભાસ આપણને જણાય છે। એક્ઝામ્પલ, દર્શન ઇઝ ક્લેવર, બીજું વાક્ય છે હી ગેટ્સ લેસ માર્ક્સ। પહેલાંનો અર્થ એવો થાય દર્શન હોશિયાર છે, અને બીજા વાક્યનો અર્થ શું થાય? હી ગેટ્સ લેસ માર્ક્સ। લેસ માર્ક્સ એટલે ઓછા માર્ક્સ, તો આપણને તરત જ ખ્યાલ આવે કે અહીંયા કંઈક ઓપોઝિટ થિંગ દેખાય છે, જો હોશિયાર હોય તો ઓછા માર્ક્સ આવવા જોઈએ નહીં। એટલે આ થયો આપણો વિરોધાભાસ। તો એનો જવાબ શું બનશે? તો દર્શન ઇઝ ક્લેવર બટ હી ગેટ્સ લેસ માર્ક્સ। દર્શન હોશિયાર છે પરંતુ તેના ઓછા માર્ક્સ આવ્યા, એટલે અહીંયા થયો વિરોધાભાસ। તો આવા વાક્યને જોડવા માટે આપણે બટનો ઉપયોગ કરશું। ત્રીજું, બીકોઝ, એટલે કારણ કે। કોઈક ક્રિયાના અનુસંધાનમાં એનું કારણ રજૂ કરવાનું હોય ત્યારે આપણે એ બંને વાક્યોને, એક ક્રિયા દર્શાવતું અને બીજું કારણ દર્શાવતું, આ બંને વાક્યને આપણે બીકોઝની મદદથી જોડી શકીએ છીએ। એક્ઝામ્પલ જોઈએ, હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ, તે સ્કૂલે ગયો નહીં।
ही इज ઇલ બીજું વાક્ય છે ही इज ઇલ એટલે તે બીમાર હતો હવે બીકોઝની મદદથી આ વાક્યને જોડીએ તો એક ક્રિયા થાય છે કે સ્કૂલે નહીં ગયો અને બીજામાં એનું કારણ છે કારણ શું તો કે બીમાર હતો તો વાક્યને જોડતા એનો જવાબ આ રીતે બનશે ही डिड नॉट गो टू स्कूल बिकॉज ही वॉज ईल ए बीमार होवाथी शाळाए गयो नहीं एटले कारण अने क्रिया बे वाक्य आपणी सामे अलग अलग आवे त्यारे बिकॉज नी मदद थी ए वाक्य ने जोड़ी शकाय चौथु सिंस एनो पण अर्थ थाय छे कारण के बिकॉज नी जेम एनो पण कारण दर्शावा माटे ज उपयोग थाय छे पण बिकॉज नुं स्थान आपणे जोयुं के बे वाक्यनी वच्चे हतुं पण सिंस मां एटलो डिफरन्स छे के ज्यारे ज्यारे सिंस नो उपयोग थतो होय कारण दर्शावा माटे त्यारे एनुं स्थान वाक्यनी शरूआतमां आवशे एक्जाम्पल जोईए ही इज टायर्ड ही केन नॉट वॉक फास्ट पहलू वाक्य छे ही इज टायर्ड एटले ते थाकी गयो छे अने ही केन नॉट वॉक फास्ट ते झड़पथी चाली शकतो नथी तो एनो जवाब ज्यारे आपणे सिंसनी मददथी जोड़वानो होय तो वाक्य आ रीते बनशे Since he is tired, he cannot walk fast. તે થાકેલ હોવાના કારણે જ ઝડપથી ચાલી શકતો નથી એટલે જ્યારે કારણ દર્શાવવા માટે સિન્સનો ઉપયોગ આપણે કરીએ તો સિન્સ ક્યાં મૂકવાનું વાક્યની શરૂઆતમાં એવું જ એક બીજું કન્જક્શન પણ છે જેમ કે એઝ એનો પણ અર્થ થાય કારણ કે પણ બીકોઝ જેમ બે વાક્યની વચ્ચે આવે સિન્સ હોય તો વાક્યની શરૂઆતમાં આવે એવી જ રીતે એઝનો ઉપયોગ આપણે જ્યારે કારણ દર્શાવવા માટે કરતા હોઈએ ત્યારે બે વાક્યની વચ્ચે પણ મૂકી શકીએ અને વાક્યની શરૂઆતમાં પણ મૂકી શકાય એટલે એઝનું સ્થાન તમે તમારી રીતે લઈ શકો છો કાં તો વાક્યની શરૂઆતમાં કાં તો બે વાક્યોની વચ્ચે પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે પણ આપણે કન્જક્શનની મદદથી વાક્યને જોડીએ ત્યારે એ વાક્યનો મુખ્ય ભાવાર્થ જે હોય એ બદલાવવો જોઈએ નહીં એઝવાળા ઉદાહરણ જોઈએ આઈ ડીડ નોટ બાય દેટ વોચ આઈ ડીડ નોટ બાય દેટ વોચ ઇટ વોઝ વેરી કોસ્ટલી કોસ્ટલી એટલે મોંઘું મેં એ ઘડિયાળ નહીં ખરીદી કેમ કે તે ઘણી કિંમતી હતી અથવા મોંઘી હતી તો વાક્યને જોડવાનું કઈ રીતે જવાબ શું આવશે તો આઈ ડીડ નોટ બાય ધ રિસ્ટ વોચ એઝ ઇટ વોઝ વેરી કોસ્ટલી તો અહીં આપણે એઝને ક્યાં મૂક્યું બે વાક્યની વચ્ચે એટલે શરૂઆતમાં પણ તમે એઝને મૂકી શકો જેમ કે જ્યારે શરૂઆતમાં એઝ મૂકવું હોય તો જવાબ કંઈક આ રીતે બનશે એઝ ધેટ રિસ્ટ વોચ વોઝ વેરી કોસ્ટલી આઈ ડીડ નોટ બાય ઇટ આ રીતે પણ તમે એઝ વાક્યની શરૂઆતમાં મૂકીને પણ વાક્યને જોડી શકો નંબર 6 સો ગુજરાતી અર્થ થાય એનો તેથી બીકોઝની જેમ જ્યારે કોઈ ક્રિયાના અનુસંધાને પરિણામ સૂચવવાનું હોય ત્યારે આપણે સોનો ઉપયોગ કરી શકીએ છે આપણે આગળ ત્રણ શબ્દ જોયા બીકોઝ સિન્સ અને એઝ એમાં એક વાક્યમાં ક્રિયા હોય અને બીજા વાક્યમાં કારણ હતું એવી જ રીતે અહીંયા એક વાક્યમાં ક્રિયા દર્શાવાય અને બીજા વાક્યમાં એનું પરિણામ દર્શાવાય પહેલામાં કારણ હતું અહીંયા પરિણામ છે તો એવા વાક્યને આપણે સોની મદદથી જોડી શકીએ છીએ
Example, my grandfather is weak. He cannot walk fast. બે વાક્ય છે. My grandfather is weak. મારા દાદા નબળા છે. He cannot walk fast. તે ઝડપથી ચાલી શકતા નથી. તો સોની મદદથી આનો જવાબ લખવાનો હોય ત્યારે એનો આન્સર શું બને? તો my grandfather is weak. So he cannot walk fast. એટલે એકમાં ક્રિયા દર્શાવી છે અને બીજામાં એનું પરિણામ. આગળ સાતમું, આઈધર ઓર, એટલે બેમાંથી એક. જ્યારે બે ઓપ્શન વાક્યમાં રજૂઆત થતી હોય તો જ આ કન્જક્શનનો ઉપયોગ થઈ શકે. એટલે બે ઓપ્શન હોવા જરૂરી છે. તો આઈધર ઓરનો અર્થ થાય બેમાંથી એક. એક્ઝામ્પલ જોઈએ આપણે. આઈ શેલ ગો ટુ બોમ્બે. હું મુંબઈ જઈશ. પરહેપ્સ આઈ શેલ ગો ટુ બરોડા. કદાચ હું વડોદરા જઈશ. તો બે ઓપ્શન છે, મુંબઈ જઈશ અથવા તો હું કદાચ વડોદરા જઈશ. આવું વાક્ય થયું. હવે આ બે ઓપ્શન હોય તો બે ઓપ્શન કયા? તો મુંબઈ અને બરોડા. તો વાક્યને કંઈક આ રીતે જોડીએ આપણે. આઈ શેલ ગો આઈધર ટુ મુંબઈ ઓર બરોડા. કાં તો હું મુંબઈ જઈશ અથવા તો વડોદરા જઈશ. એટલે બે ઓપ્શનની રજૂઆત જ્યારે જુદા જુદા બે વાક્યમાં કરી હોય અને આપણે એ બે વાક્યને એકમાં કન્વર્ટ કરવું હોય તો આ રીતે આપણે બંને ઓપ્શનની આગળ અનુક્રમે આઈધર અને ઓર શબ્દ મૂકીને એ વાક્યને જોડી શકીએ છીએ. એવી જ રીતે નાઈધર નોર. આઈધર ઓરનો અર્થ થતો હતો બેમાંથી એક. નાઈધર નોરનો અર્થ થાય છે બેમાંથી એક પણ નહીં. એટલે જ્યારે બે અલગ અલગ વાક્યમાં બે ઓપ્શન તો આપેલા હોય પણ એ બેમાંથી એક પણ નહીં એવો અર્થ દર્શાવવાનો હોય ત્યારે નાઈધર નોરનો ઉપયોગ કરી શકીએ છે. જેમ કે આપણે આગળ કીધું, એ બેમાંથી એક સ્વીકાર્ય હોય. બે ઓપ્શન તો હોય જ, આઈધરમાં પણ અને નાઈધરમાં પણ. પણ એ બે ઓપ્શનમાંથી જ્યારે એક સ્વીકાર્ય હોય ત્યારે આઈધર ઓર, અને બંને અસ્વીકાર્ય હોય ત્યારે નાઈધર નોર. એક્ઝામ્પલ જુઓ. આઈ ડુ નોટ લાઈક ટી. આઈ ડુ નોટ લાઈક કોફી. તો હવે ડુ નોટ લાઈક એ નકારાત્મક વાક્ય છે, કે મને ચા પણ નથી ભાવતી, મને કોફી પણ ભાવતી નથી. તો બે ઓપ્શન થયા ટી અને કોફી. તો બેમાંથી એક પણ નહીં એવો અર્થ થયો એટલે આપણે નાઈધર નોર મૂકીને એ વાક્યને જોડશું. આઈ લાઈક નાઈધર ટી નોર કોફી. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ ડુ નોટ કેમ નીકળી ગયું? તો ડુ નોટ નીકળી જવાનું કારણ એટલું જ છે કે આપણે જ્યારે નાઈધર નોરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ જ શબ્દ પોતે નકારાત્મક અર્થ સૂચવે છે. એટલે ફરી પાછા નકારાત્મક અર્થ સૂચવતા ક્રિયાપદ આપણે લેવાના નથી. એટલે આપણે જવાબ આ રીતે બનાવ્યો, આઈ લાઈક નાઈધર ટી નોર કોફી. એટલે મને ચા કે કોફી બેમાંથી એક પણ ભાવતી નથી. એટલે નાઈધર નોરનો અર્થ થાય બેમાંથી એક પણ નહીં. નવમું, ધેટ. ધેટનો ગુજરાતી અર્થ આપણે કે એવો કરીએ છીએ. ધેટ એટલે નાઉન ક્લોઝ ધેટ વડે જોડાય છે. કે જે શબ્દ છે ને એ નાઉન ક્લોઝ વડે જોડાય છે. બીજો એનો ઉપયોગ છે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરતી વખતે રિપોર્ટેડ સ્પીચનું વિધાન વાક્ય, ઉદ્ગાર વાક્ય કે રિપોર્ટેડ સ્પીચના એવા ઘણા વાક્યો ધેટ વડે નિયમ પ્રમાણે જોડાય છે. જેમ કે એક્ઝામ્પલ જુઓ. પહેલું,
भैरवी इज सीक। आ पहलू वाक्य छे। बीजू छे आई नो इट। पहलानू गुजराती एवं थाय भैरवी बीमार छे। बीजानू गुजराती थाय हूँ ते जाणू छू। तो गुजराती में आपणे जोड़िए तो वाक्य कंईक आवुं बनशे। हूँ जाणू छू के भैरवी बीमार छे। तो वच्चे जे के शब्द आवे छे शू? तो आ के आपणुं डेट। तो इंग्लिश में आ वाक्य आ रीते जोड़ाशे। आई नो देट भैरवी इज सीक। एटले आवा वाक्योने जोड़वा माटे आपणे देटनो घणीवार उपयोग करीए छे। अने रिपोर्टेड स्पीच में पण नियमने अधीन ઘણા બધા વાક્યો ધેટની મદદથી આપણે જોડી શકીએ છીએ। ત્યાર પછી બિફોર એટલે પહેલાં। કોઈક ક્રિયાના અનુસંધાને એના પહેલાંની ક્રિયા સૂચવવાની હોય તો આપણે બિફોર શબ્દ મૂકીને એ વાક્યને જોડી શકીએ છીએ। એક્ઝામ્પલ આઈ વોશ માય હેન્ડ્સ એટલે હું મારા હાથ ધોઉં છું। આઈ સીટ ટુ ઈટ હું જમવા બેસું છું। તો વાક્યને ગુજરાતીમાં જોડીએ તો અર્થ શું થાય? કે હું જમવા બેસું તે પહેલાં મારા હાથ ધોઉં છું। તો બિફોર મૂકીને વાક્યને આપણે જોડીએ તો આઈ વોશ માય હેન્ડ્સ બિફોર આઈ સીટ ટુ ઈટ હું જમવા બેસું એ પહેલાં મારા હાથ ધોઉં છું। એટલે એક ક્રિયાની પહેલાંની ક્રિયા સૂચવવા માટે એ બંને વાક્યને આપણે બિફોરની મદદથી જોડી શકીએ છીએ। તે જ રીતે આફ્ટર એટલે કે પછી। તો કોઈક ક્રિયાના અનુસંધાને પછીથી બીજી ક્રિયા થતી હોય, પાછળ થતી હોય, તો ત્યારે આપણે આફ્ટરનો ઉપયોગ કરીશું। ક્રિયાની આગળની ક્રિયા દર્શાવવા બિફોર અને એક ક્રિયાની પાછળની ક્રિયા દર્શાવવા માટે આફ્ટર। એક્ઝામ્પલ જોઈએ વી ટોક ધ ટીચર ગોઝ અમે વાતો કરીએ છીએ અને બીજું વાક્ય છે ધ ટીચર ગોઝ એટલે કે શિક્ષક જાય છે। તો આ વાક્યને જોડીએ હવે વી ટોક આફ્ટર ધ ટીચર ગોઝ ટીચર જાય પછી અમે વાતો કરીએ છીએ। એટલે એક ક્રિયાની પાછળ બીજી ક્રિયા અનુસંધાને થતી હોય ત્યારે આપણે આફ્ટરનો ઉપયોગ કરીને વાક્યને જોડી શકીએ છીએ। ત્યારબાદ છે એઝ એઝ એટલે કે ની જેમ। તમે આગલા વર્ષોમાં જ્યારે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન શીખ્યા હશો ત્યારે આ શબ્દ તમારા ધ્યાનમાં આવ્યો જ હશે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કે વસ્તુની સરખામણી કરવાની હોય તો એઝ એઝ અથવા સો એઝનો ઉપયોગ થાય છે। જો વાક્ય હકાર હોય તો એઝ એઝ અને નકાર હોય તો સો એઝ, પણ એનો અર્થ શું થાય? તો કે ની જેમ। આવો કંઈક એનો ગુજરાતી અર્થ થશે। અને આપણને ખબર છે કે કમ્પેરિઝન એટલે સરખામણી કરવા માટે આ શબ્દનો ઉપયોગ થાય। એક્ઝામ્પલથી સમજીએ દર્શન ઇઝ ક્લેવર ભૈરવી ઇઝ ઇક્વલી ક્લેવર। દર્શન હોશિયાર છે। બીજા વાક્યમાં કીધું ભૈરવી ઇઝ ઇક્વલી ક્લેવર, ભૈરવી એટલી જ હોશિયાર છે। તો ક્લેવર જે વિશેષણ છે એ વિશેષણ બંનેમાં સરખું છે તો સમાનતા દર્શાવવા માટે આપણે હવે એ વાક્યને એઝ એઝની મદદથી કઈ રીતે જોડી શકીએ? તો જવાબ આવો બનશે દર્શન ઇઝ એઝ ક્લેવર એઝ ભૈરવી। દર્શન ભૈરવી જેટલો જ હોશિયાર છે અથવા દર્શન અને ભૈરવી બંને હોશિયાર છે, આવો પણ એનો અર્થ કરી શકાય। તો આવી રીતે સરખામણી વ્યક્તિ કે વસ્તુની વચ્ચે થતી હોય ત્યારે આપણે એઝ એઝ મૂકીને એ વાક્યને જોડી શકીએ છીએ। આવા ઘણા બધા કન્જક્શન આપણે જોઈ ગયા અને હજી ઘણા એવા કન્જક્શન કે જેને આપણે ડબલ્યુ એચ વર્ડ અથવા તો ક્વેશ્ચન વર્ડ્સ એવા શબ્દથી ઓળખીએ છીએ, એવા ઘણા શબ્દો આવે છે જેમ કે
who, what, when, why, where, આવા ઘણા શબ્દો જે છે જેનો કન્જક્શન તરીકે પણ વાક્યમાં ઉપયોગ થાય છે. પણ આ WH વર્ડનો જે મુદ્દો છે એ આપણે કન્જક્શન તરીકે પછીથી જોઈશું.